સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ફરસાણની દુકાન જેવી બે પ્રકારની સેવ બનાવીશું. એક આપણે સાદી સેવ, જે તમે સેવમાં મરા કોઈ પણ શાક કે ફરસાણમાં વાપરી શકો, અને બીજી આપણે મિન્ટ ફ્લેવરની ચટપટી ટેસ્ટી એવી સેવ બનાવીશું. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો, એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. તો ચાલો બનાવીએ. તો પહેલાં આપણે સાદી સેવ, સિમ્પલ જે બહાર ફરસાણની દુકાનમાં મળે એવી બનાવીશું. એના માટે એક બાઉલમાં 2 કપ ચણાનો લોટ, તો બેસન જે રેડીમેડ આવે એ પણ લઈ શકો છો, અને ઘરે ચણાનો લોટ તમે ઘંટીમાં પીસાવ્યો હોય તો એ પણ લઈ શકો છો. તો 2 કપ લઈશું. એમાં 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું ઉમેરીશું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1/4 ટીસ્પૂન જેટલી હળદર. મિક્સ કરી દઈશું, અને હું ઉપરથી થોડો ચાટ મસાલો પણ સેવ પર છાંટું છું, એટલે મીઠાનું પ્રમાણ મેં ઓછું રાખ્યું છે. તમારે તમારા સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું. 1/4 કપથી થોડું ઉપર પાણી વાપરી અને આપણે લોટ બાંધીશું. તો પાણી પહેલેથી વધારે નહીં ઉમેરવાનું. 1/4 કપ જેટલું મેં પાણી ઉમેર્યું, અને પાછું મેં ઉપર 2-3 ટેબલ સ્પૂન જેટલું ઉપર પાણી ઉમેરી અને આવો સોફ્ટ લોટ બાંધી દીધો છે. એકદમ સોફ્ટ લોટ નથી બાંધવાનો, રોટલીના લોટથી થોડો સોફ્ટ એવો લોટ મેં બાંધીને તૈયાર કરી લીધો છે. હવે આપણે સેવની આવી રિંગ હોય એ સંચામાં ફિટ કરી દઈશું આ રીતે, અને તેલથી આપણે ગ્રીસ કરી લઈશું તો લોટ છે એ સંચામાં બહુ ચીપકશે નહીં. એટલા માટે આ રીતે અંદરથી રિંગ સુધી એકદમ સારી રીતે ગ્રીસ કરી લેવાનો, ઉપરના ઢાંકણને પણ ગ્રીસ કરી લઈશું. અને એમાં આપણે જે લોટ બાંધ્યો છે એને થોડો તેલવાળા હાથ કરી અને થોડો સોફ્ટ કરી લેવાનો, અને પછી આ રીતે ઉમેરી દઈશું. તો આ રીતે થોડો મસળી અને પછી આ રીતે સંચામાં ભરી દેવાનો, સંચાને બંધ કરી દઈશું. સેવ તળવા માટે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરીશું, અને આ રીતે સંચાના મદદથી સેવનું આ રીતે સંચાનું એક રાઉન્ડ ફેરવીશું. એક રાઉન્ડ ફેરવાઈ જાય એટલે આપણે એને 1/2 મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર તળી અને સાઈડ ફેરવી લઈશું. બીજી સાઈડ પણ આપણે એને 30 સેકન્ડથી 1 મિનિટ જેવું તળીશું અને ક્રિસ્પી થાય એટલે કાઢી લઈશું. એ જ રીતે પાછું આપણે સંચાનું 1-1.5 જેટલું રાઉન્ડ આ રીતે ગોળ ફેરવી લેવાનું, અને આ રીતે મીડિયમ ફ્લેમ પર 2 સાઈડ 1/2-1/2 મિનિટથી થોડું ઉપર તળી લેવાનું. આવી ક્રિસ્પી થઈ જાય એટલે આપણે સેવને કિચન પેપર પર કાઢી લઈશું. તો એ જ રીતે હું બીજી બધી સેવ જેટલું સંચામાં લોટ છે એની હું બનાવી લઈશ. તો લગભગ તમે 300 ગ્રામ જેટલી સેવ બનાવી શકશો. હવે આપણે બીજી સેવ બનાવીશું, મિન્ટ ફ્લેવરની ચટપટી ટેસ્ટી એવી. એના માટે એક પેસ્ટ બનાવી લઈશું. મિક્સર જારમાં 3-4 લીલા મરચાં અને 1 ઇંચ આદુના ટુકડા, 4-5 પાલકના પાન ઓપ્શનલ છે, ગ્રીન કલર આવે એટલા માટે, અને 1/2 કપથી થોડા ઓછા ફુદીનાના પાન, 1/2 લીંબુનો રસ નીચોવી દઈશું આ રીતે, અને આપણે એકદમ સ્મૂથ પેસ્ટ એની વાટી લઈશું. તો મેં પેસ્ટ વાટીને સાઈડમાં રાખી છે. હવે એક બાઉલમાં 2 કપ ચણાનો લોટ લઈ લઈશું, અને એમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, 1 ટીસ્પૂનથી થોડું ઓછું મીઠું, અને 1-2 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો, અને સાથે વાટેલી સ્મૂથ પેસ્ટ. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, આદુના ટુકડા ન રહી જવા જોઈએ, નહીંતર સેવ તમારી બરાબર નહીં બને. તો આ રીતે મેં પેસ્ટ ઉમેરી દીધી, અને મિક્સર જારમાં થોડું પાણી ઉમેર્યું છે, લગભગ 4-5 ટેબલ સ્પૂન જેટલું. આ રીતે પેસ્ટ સાથે પહેલાં લોટને મિક્સ કરી દેવાનો, અને પછી મિક્સર જારમાંથી જેટલું જરૂર લાગે એટલું પાણી ઉમેરી અને લોટ બાંધી લેવાનો. અહીંયા પણ તમને 1/4 કપ જેટલા જ પાણીની જરૂર પડશે. તો આ રીતે મેં થોડું થોડું પાણી આ રીતે છાંટી અને લોટ બાંધી લીધો છે. આ લોટ બી પહેલાં જે સેવ બનાવી એના જેવો જ રહેશે. તો રોટલીના લોટથી થોડો સોફ્ટ, હાથ પર થોડું તેલ લગાવી લોટને થોડો મેં સ્મૂથ કરી લીધો છે. હવે જે સંચો મેં પહેલાં સેવ પાડી એને ગ્રીસ કરેલો છે ઓલરેડી, અને સેવની રિંગ જ મેં ફિટ કરી છે, એમાં આપણે આ લોટ ઉમેરી દઈશું, સંચાને બંધ કરી દઈશું, અને એ જ તેલમાં આપણે આ રીતે સેવ પાડીશું. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે, ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની, અને તેલ બહુ ગરમ ન હોવું જોઈએ, નહીંતર સેવ તમારી કિનારીઓથી લાલ થઈ જશે. તો આ રીતે તમે જોઈ શકો છો, આ સેવને પણ તળાતા તમને 1-1.5 મિનિટ જેવું લાગશે. તો થોડી લગભગ 1/2 મિનિટથી થોડું ઉપર થાય એટલે સાઈડ ચેન્જ કરી લેવાની, પાછી તમારે એને બીજી સાઈડ પણ તળી લેવાની, અને આવી ક્રિસ્પી થઈ જાય એટલે તમારે એને કિચન પેપર પર બહાર કાઢી લેવાની. તો એકદમ ચટપટી ટેસ્ટી એવી છે. તો આપણી પ્લેન સાદી સેવ
અને મિન્ટ ફ્લેવરની ચટપટી સેવ તૈયાર છે. ઉપરથી થોડો ચાટ મસાલો કે સેન્ડવિચ મસાલો કે કોઈ પણ ચટપટો મસાલો તમારા પાસે હોય એ તમારે છાંટી દેવાનો. આ રેસિપીથી 300-300 ગ્રામ જેટલી બે સેવ બની છે અને તમે એટ એટ ડબ્બામાં ભરી અને મહિના સુધી આ બે સેવને સાચવી શકો છો. તો તમને આ રેસિપી કેવી લાગી? જો રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી રેસિપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.